बात को बिल खाना पादर मां सेठ सगाड़सानी बात करे छे बाप। સુદામો પોરબંદરથી હાલી અને દ્વારકા સુધી જાય, બે ત્રણ મહિના રોકાય અને પછી જાય એટલે એને પહેરેલા કપડા પાછા માગી લે એકલાય. એ તો પોરબંદર ગયો પછી એને મેલ બની ગયા હતા ને. એટલે આપણો કવિ એને એમ કે છે કે તું સુદામાને દેતો હોય સંપત્તિ તને ટોંકતી રાણીઓ તોય, તું સુદામાને દેતો હોય સંપત્તિ તને ટોંકતી રાણીઓ તોય, કદાચ તારા તારી અષ્ટપટરાણીને પૂછવાનું વિશે હું આપું એમ. એટલે મોઢું કર્યું, તું સુદામાને દેતો હોય સંપત્તિ તને ટોંકતી રાણીઓ તોય, પણ આય ભીલખામાં ખાંડણીએ ખાંડીને ખવરાવે દીકરા અમાણો કાઠિયાવાડી કોઈ. આવું ક્યાંય જોવા મળે કે ના બાપ? એમને જોવા ન મળે. કહેવાનો મતલબ, કદાચ ઘણી દેશ પ્રાંત એવા હશે જ્યાં ખોદકામ કરતા મુકેશભાઈ હીરા જવેરાત નીકળતા હશે, ઘણા દેશ એવા હશે કે જ્યાંથી પેટ્રોલિયમ નીકળતું હશે, ક્યાંયથી ચાંદી નીકળતું હશે, ક્યાંયથી ધાતુ નીકળતી હશે, પણ મારી કચ્છ ને કાઠિયાવાડની ભૂમિ એવી છે કે કદાચ મકાનનો પાયો ગાળતા હોય ત્યાં શિવજીની લિંગ નીકળી જાય, ક્યાંક ગજાનન ગુણપતિ નીકળી જાય, ક્યાંક મા જગદંબાની મૂર્તિ નીકળી જાય. ઈ આ મારી ભૂમિ છે સાહેબ. ખાલી આપણી ભૂમિનો પાવર હોય ને. અને સાહેબ કચ્છ ને કાઠિયાવાડનો માણા, હું એમ કહું કે કદાચ અમેરિકાની માલિકો વ્યા જાઓ, એક લાઇનમાં 500 જણા ઊભા હોય અને એમાં એક જણો ત્રાહો ઉભો હોય, ત્યાંથી ત્રાહી લાઈન ચાલુ થાય ને, માની લેવાનો કા કચ્છી ને કા કાઠિયાવાડી છે, એ ઉભોરીને લાઈન ચાલુ થાય છે, એ ઉભોરીને લાઈન થાય, દુનિયાના કોઈ પણ ખૂણામાં માગ કરી લે, એ બુદ્ધિ છે સાહેબ. આપણે ભણતર કરતા ગણતર આપણા માવતરે આપણને બહુ આપ્યું છે. આજનું યંગ જનરેશન જે મોબાઈલમાં ઘૂસવાઈ ગયું છે ને સાહેબ, વોટ્સઅપમાં ફેસબુકમાં, બહુ દુઃખ થાય છે. ભલે તમારા દીકરા દીકરીઓને બમ્મે એટલો પ્રેમ કરતા હોય, પણ એને મોબાઈલ છે ને, હાવ નાના નાના ટેણિયાઓના હાથમાં મોબાઈલ ન દેતા હો. હા, એનું રેડિયેશન કેવું આવે છે, એની અસર કેટલી ખરાબ થાય છે, એ તો બહુ લાંબા સમયે ખબર પડશે. અને આમ આમ વોટ્સઅપમાં ફેસબુકમાં એટલો બધો ઘૂસવાઈ ગયો હોય, એટલો બધો ઘૂસવાઈ ગયો હોય, આપણને એમ થાય કે આ જે ફેસબુક ને વોટ્સઅપમાં ટાઈમ આપે છે એના 5% ભાગ જો એના માના બાપના પગ દાબવામાં ટાઈમ કાઢે ને તો મનુષ્ય અવતાર એનો સફળ થઈ જાય. 5 મિનિટ ખાલી સાહેબ, કોઈ કોઈની અરે વાતો નથી કરતું, તમે જોવો તો ખરા. સમય ફરી ગયો, હાસ્યના વિનોદ વિનોદમાં મારે તમને લઈ જવા છે. હાસ્ય આ વેદનામાંથી બધું ઊભું થયું છે. આપણે કચ્છ કાઠિયાવાડમાં તો ભજન છે વારસામાં મળ્યું છે, પણ પેમેન્ટ લેવાના કલાકારો અમે આ યુગમાં આવ્યા, આ 2 દહકાથી. બેન, પેલા કલાકારો રામસાગરના હાથવારે ભજન ગાઈ ગઈને વીએ ગયા, બિચારાઓને કાંઈ ન દેતા. હવે સાંજમાંથી ભજન ગાય, 9 વાગે ચાલુ કર્યા હોય, 4 વાગે ગામડા ગામની મંડળી આવી અને મંડળીએ કીધું લીલા ગળા કરાવો. લીલા ગળામાં સમજો ને નાસ્તો કરાવો, એમ ભૂખ લાગે ને. ડોક્ટરો છે એને ખબર હશે કે બોલવાથી સૌથી વધારે કેલરીઝ વપરાય. એટલે ઓલા ભૂખ્યા થયા એટલે ગરધણીને કીધું લીલા ગળા કરાવો. બિચારા ભજન ગાવા આવ્યા હતા એટલે ગરધણી તમારી જેવો દાતાર મુકેશભાઈ, એ કે મેથીના ગોટા બનાવો. પણ એને એ ખબર નહીં ખારાપાટના ગામમાં મેથી ક્યાંય મળશે નહીં. છોકરાઓ કે બાપાએ મેથીના ભજીયા બનાવવાનું કીધું, મેથીના ભજીયા ક્યાંય છે નહીં, ક્યાં મેથી લેવા જાવી. પણ એક છોકરો હોશિયાર નાનો, એ કે મેથીના પાન જેવા હોય ને એવો સરગવાના પાન હોય. એટલે મારો દીકરો ગયો ને અડધો હરગવો ભાંગી આવ્યો, પાંદડા એક ટોપ ચણાનો લોટ ડોયેલો હતો એમાં નાખ્યા અને મોટા મોટા ભજા બનાવ્યા. હવે એ હમી હાનના ભજન ગાતા હોય ને ભૂખ કેવી લાગી હોય, એક એક જણો 700 ગ્રામ ખાઈ ગયા. આને એમ કે હવે ભજન પૂરા થઈ ગયા ને આપણે ભજન ગાઈને ઘેરે જવાનું છે, પણ ગરધણી પાછા ભજનના બહુ શોખી નહીં, કે હજી પ્રભાતિયા કરો, ખાધા કેડે હાડા ચારે બોલો. એને ભજન ગાયા, નાસ્તો કર્યો, બધા ભજીયા ખાધા ને હાડા ચારે ભજન ઉપાડ્યા. 5 કાળીના દેવાવાળો નથી, દુબળો ને ભગવાન નથી ભિખારી, પણ 5:30 વાગ્યા ને ત્યાં કર્ણાવતી એક્સપ્રેસ આવી, એ કાર્ય બધાય. પણ પ્લેટફોર્મ નહીં, પ્લેટફોર્મની વ્યવસ્થા નહીં, ભજન ચાલુ થઈ ગયા. એકબીજાના મોઢા હામુ જોવે, પરસેવે જભા રેબઝેબ કરવું હું. પણ ભજન ગાતો હતો ને એ બહુ હોશિયાર ને આંખોનો નરવો, એટલે આમ છેલ્લે આખું ભાંગલ ટૂટલ પ્લેટફોર્મ પાડી ગયો.
પ્લેટફોર્મમાં તમે સમજી જજો, ન સમજાય કાલ બપોરે વાત. એટલે આ કે હવે કેવું કેમ ચાલુ ભજનમાં તું ત્યાં જાય, એટલે એને ભજન ફેરવી નાખ્યું. જોતા રે જોતા માયમને જડિયા રે સાચા સાગરના મોતી. આને તો ત્યાં મોતી દેખાય ને, સાત આઠ જણા એક ગડગડતી દોઢ મૂકી, એમાં ઉતાવળો હતો ને અંદર વહી ગયો, અંદર ગયો ને પછી ખોલે નહીં, આ હવે કરવું હું, બહારની વેદના ગાતો તો એ જાણતો હતો, એટલે એને ભજન પાછું ફેર્યું. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. ઓલો અંદર બેઠો બેઠો હામું ભજન ગાય, એ જી લખમણ ઘડી કતો ઉભાર્યો મારા વીરો ઘોડલાની વાગો. તમે જાલો રેજી, તો ઓલો બહાર ઉભો ઉભો શું ગાય ખબર, હાથ રાખીને ગાય. નથી રેવા તું હવે, નથી રેવા તું, કોને કરું દિલડાની વાત. નથી રેવા મૂળ, આ બધા ભજન ચાલુ પણ કોઈને ખબર નહીં મૂળ વેદના ક્યાં પડી છે. આપણે ભીખુદાનભાઈ કહે ને, પ્રાણ ક્યાં છે આમાં, પ્રાણ ક્યાં એ કોઈને ખબર ન પડે. પણ એક માણસને ભગવાન ઉપર ભરોસો બહુ, અને એ બેઠો બેઠો ગાતો હતો, ક્યાંય આગો પાછો થયો જ નહોતો. હમકો ઇતની શક્તિ દે ના દાતા, મન કા વિશ્વાસ કમજોર. આ બધા અટવાણા હતા, પણ મંજીરા વાળો જે હતો ને, આ નહી આ નહી, એ સમયનો એ બહુ હોશિયાર, અને ગામડામાં રહેલો એટલે એને ખબર કે ક્યાંક આડુઅવળું ખીતીએ ટીંગાતું હોય. એને સીધો સ્ટેજ ઉપરથી આમ ડાફ મારી અને ખીતીએથી પકડ્યું, અવેડીમાં ડૂબાડતો ગયો ને બોલતો ગયો ને હાથમાં લેતો ગયો ને ગાતો ગયો કે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ વંડી ઠેકતો ગયો. પણ એક મનનો નબળો હતો ને, એને સહેલું ભજન ગાયું. પગ મને ધોવા દો રઘુરાય, શક મને પડ્યો છે મનમાં. પગ મને ધોવા, પછી ઓલું ડબલું લઈ ગયો ને એની સામું જોઈને કહ્યું, પણ એવું યાદ રાખે ભણેલ ભૂલી જાય. એમાં તમને હવે હું એક વાત કહું, અમારા આ બધી વેદનાઓના ભજન હાસ્ય ગમે ત્યાંથી ઊભું થાય. અમારા ગામનો એક મૂકો, આ મુકેશભાઈ નહીં, હવે મૂકાને જીભ જલાઈ, જીભ જલાઈ એટલે મૂકો મને મળ્યો. મેં મૂકા ક્યાં ગયો તો હમણાં, મને કેમ છોકરી જોવા ગયો તો, તું છોકરી જોવા ગયો તો, મને કે હાઉ પાકું થઈ ગયું, તારું પાકું થઈ ગયું, હા પાડી સાચું, કઈ ગિફ્ટ ગિફ્ટ આપી કે નહીં, ભાઈ મોબાઈલ આપ્યો, મોબાઈલ આપ્યો મારો દીકરો. મેં કીધું શું વાત છે, ફોન બોન આવે કે નહીં, મને કે વાત કરો છો, ફોન તો આવતા જ હોય ને. કે મેં કીધું સારું સારું લે, ફોન આવે શું વાત શું થાય. મને કે કાલ કહેતી હતી કે ઘઉં હમા કરું ને, ઘઉંમાં તમે દેખાવ છો, બાજરી હમી કરું તો બાજરીમાં, ને દાળ હમી કરું તો દાળમાં તમે જ દેખાવ છો. જયેશભાઈ મને સમજાતું નથી કે મને ધણી સમજે છે કે ધનેડું. એ અમે બે વાતો કરતા હતા ને, એમાં મુકાના ફોનમાં રિંગ આવી, રિંગ આવી એટલે તરત મેરે રેશ કે કમર,
મારો દીકરો રીંગે એવી રાખેલી. મેં કીધું લાવ લાવ લાવ, કોનો ફોન છે? મને કે જયેશભાઈ આપણા ઘરનાનો. મેં કીધું આપણા નહીં, તારા એકના મરાવી નાખે તું. વાત કર જલ્દી. મને કે તમે વાત કરો ને. મેં કીધું પણ તારા ઘરના એનું નામ હું મને ખબર નથી. મને કે એનું નામ છે ટબુ. હા તારી ટબુડી, તું વાત કર લે, મને ન ખબર પડે. તમે વાત કરો ને યાર. મને કે મગજ મારી નહીં કરવાની, વાત કરો ને યાર. મેં કીધું પણ તને વાંધો હું છે? મને કે મારે લોચો પડે છે. શેનો લોચો? કે મને પૂછે કે હલો કોણ બોલો છો, અને હું કહું કે મૂકો. મુકેશભાઈ આપણા જમાનામાં ફોન હતા જ નહીં. બંધ ની બાજી વાળા તો નહીં હોય, અડધી બંધ ને અડધી ખુલ્લી એવું હતું. મજા છે, મજા. સમય સમય ની વાત હોય સાહેબ. હમણાં નવા નવા પરણેલા પતિ પત્ની બે અમારા અમદાવાદના કાંકરિયા ગયા. કાંકરિયા એટલે અહીંયા મદારી આવ્યો હતો. મદારી વાંદરી લેતો આવ્યો હતો. વાંદરીને એમ કે બેહી જાય, એટલે બેહી જાય, ઊભી થાય, એટલે ઊભી થાય, પાણી ભરી દે, પાણી ભરી દે, આમ આમ નાચીને બતાવું તો નાચીને બતાવે. એટલે બે માણસ નવા નવા પરણેલા આ ખેલને જોતા હતા. એટલે પેલી બાઈ આમ કોણી મારીને એને ઘરવાળા કે મદારીને પૂછો ને આ વાંદરી કેટલામાં લાવ્યા. તો પેલો કે હવે છાની રે ને, તારે શું કામ છે? પૂછો ને, તમને કહું છું. પેલા એ મદારીને પૂછ્યું કે ભાઈ આ વાંદરી કેટલામાં લાવ્યો. મદારી બિચારો એના કામમાં વ્યસ્ત હતો, એનું ધ્યાન નહોતું. આને ખીજાઈને પૂછ્યું કે તને કહું છું, ખબર નથી પડતી મારી ઘરવાળી ક્યારની પૂછે છે વાંદરી કેટલામાં લાવ્યો, જવાબ આપને. મદારી કે મેં તને પૂછ્યું તું કેટલામાં લાવ્યો. કેવો ઘા કેવો કરી લીધો. હાસ્ય ક્યાંય ગોતવા જ ન જવું પડે સાહેબ. મેં કાલના પેપરમાં વાંચ્યું, બોલો, જૂનાગઢમાં નાગા બાવાને ખીસું કપાઈ ગયું. કેમાં દાંત કાઢ્યા? આપણે અમદાવાદના ને રાજકોટના ચાર પાંચ બિલ્ડરો છે ને એ જોઈ ગયા. એ કે આ હા હા, કોઈ સાંભળી ગયા. એ કે દિગંબર સાધુ હોય ને એના આશીર્વાદ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. વાતે બહુ સાચી છે સાહેબ. જો હારા લુગડા પહેરે અને હારી ગાડી રાખે માણસના, જો મોટાઈ આવી જતી હોય, એ ઉજળો દેખાતો હોય, તો જૂનાગઢમાં નાગા બાવાના દર્શન કરવા કોઈ ન જાય મારા બાપ. પણ કોકે આને કીધું કે ભાઈ દિગંબર સાધુના દર્શન કરીએ ને એના આશીર્વાદ મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. સાહેબ સીધો જૂનાગઢ વિયો ગયો. દામોકુંડના કાંઠે એક દિગંબર ઊભો હતો, એને પગ પકડી લીધા. બાપુ આશીર્વાદ આપો. એટલે કે પગ મૂકે કે પણ બાપુ આશીર્વાદ મૂકો, માથે હાથ મૂકી દો, બેડો મારો પાર થઈ જાય. પગ મૂક, તને કીધું ને. અરે પણ બાપુ તમારું જાયું. પગ મૂક, હું બાવો નથી, આમાં નાવો પડ્યો, કોક લુગડા લઈ ગયો છે. મજા છે દાંપત્ય જીવનની, મજા છે. અને બેનો મારે એક તમને સંદેશો દેવો છે. હમણાં પહેલાં હું ગયો તો 10 વર્ષ પહેલાં શિવરાત્રિના મેળામાં બહુ સાધુ ઓછા હતા. તમારા પતિને ત્રાસ આપવાનું બંધ કરો, ત્યાં બાવા બહુ વધી ગયા છે. અને તમે બધે બેનો છે કેવડા વ્રત કરો, જયા પાર્વતીના વ્રત કરો. તમારા પતિને જાજુ જીવવા દેવો હોય તો મૌન વ્રત રાખો. મૌન વ્રત રાખતા જાઓ. એક જણાએ બાપુને પૂછ્યું કે બાપુ એ કે સ્ત્રી એકદમ સ્વરૂપવાન હોય, સ્ત્રી એકદમ ગુણવાન હોય, સ્ત્રી એકદમ ચારિત્રવાન હોય, સ્ત્રી એકદમ સ્વભાવની નિર્મળ હોય, સ્ત્રી એકદમ અન્નપૂર્ણા જેવી હોય, આવી સ્ત્રીને શું કહેવાય? બાપુ કે અફવા.
આવી બાયુ હાવ મળતી હોય તો હું થોડો બાવો થયો હોય કે. અને સાધુતા તો સાહેબ બાલ્યકાળમાં ભક્તિ લાગી જાય, હમણાં છોકરાને એકાગ્રતા થઈ તેની જેમ એકાગ્રતા લાગી જાય અને એનો બેડો જીવનમાં પાર થઈ જાય. બાકી બાયુ રહી ન હોય ને ત્રણ ત્રણ ઠેકાણે ગોઠવું હોય ને પછી મેળ ન આવે ને એ પડતું મૂકીને બાવો થાય. અને આપણા સમાજની એક બહુ કમનસીબી છે કે બાપુ ગામડા ગામ હોય ત્યાં બાપુ આવે, લીમડાના ઝાડવા હેઠે બિચારો કંટાળીને સંસાર ત્યાગીને ત્યાં આવી ગયો હોય, એટલે આપણી જેવા ચાર પાંચ જણા ત્યાં જાય કે સાહેબ બાપુ, લગભગ ગામમાં પાંચ કડકા હોય જ નવરી બજાર. બાપુ કે બસ બેઠે હે, આમ તો આસન જમા કે બાપુ આવા થોડા ચાલતા હે, આપણી કાઠિયાવાડી ભાષા આવા થોડા હાલતા હે, આપના માટે એક ઝૂંપડી બનાવી દેતે હે. બાપુ કે બચ્ચું તુમકો જૈસે ઠીક લાગે એસે કરો, બાપુને ઝૂંપડી બનાવી દઈ. વળી સોમાહાના ચાર મહિના થાય, બાપુ ઝૂંપડી મેં તો પાણી પડે કે હવે પતરા નાખી દેતા હે, એમ કરીને બાપુને આપણે પતરા નાખી દઈ. વળી પતરા નાખીને પછી બાપુ માટે ચા પાણી બનાવવા માટે પ્રાઇમસ ભાંગલો ટૂટલો લાવીને દઈ આવીએ. વળી એકાદું નાનું એવું લ્યુના લઈને દઈ કે બાપુ આપમે ગામ મેં આના હો જાના હો તો તકલીફ નહીં. એમ કરતાં કરતાં વળી પાછા બેક બિલ્ડરો આવે એટલે એમ કે બાપુ હવે અહીંયા તો ધાબા બના દેંગે ને બાપુને એક મસ્ત મજાનું મકાન બનાવી દઈએ. બાપુને ગરમી બહુ લાગે છે, આના માટે એસી ફિટ કરો. આ બધું આવી જાય પછી બાપુ કે ગા રાખો ને પછી બાપુ કે બાય રાખો, પછી આશા અધૂરી રહીએ. રામ 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 રામ, સમજાય ને સમજાય, ન સમજાય ને કાંઈ નહીં, આશા અધૂરી રહીએ પછી રામ 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 રામ. અને પછી તિહારમાં જ મોજ કરવાની, બીજું હોય હું ને. પણ અહીં બેઠો છું એટલે એક હાલરડાની ફરમાઈશ હતી બેન, હાલરડું એક લઈ લઉં, શિવાજીના હાલરડાની. હા હું હાલરડા ગાઉં ને મેળ કરે ત્યાં લગી માં વાત કહું કે મુંબઈની અંદર એક બેન, અમારા અવારનવાર પ્રોગ્રામ થતા હોય, બેન મુંબઈ મોર જ આવીને બેહે અને વારે વારે પ્રોગ્રામ પતી જાય એટલે એમ કે જયેશભાઈ ઘરે ચા પાણી પીવા આવો, ટાઈમ ન હોય ને અમે નીકળી જઈએ એટલે મને કે જયેશભાઈ અભિમાનની પૂછડી શું થઈ ગયા છે કે આઠ વાર કીધું ઘેરે આવતા નથી. બેન મને ગગલાવી લીધો ઘડીક વાર, મેં કીધું બેન એવું નથી, અમારે ટાઈમ ન હોય એટલે અમે નીકળી ગયા કે ના ના અમારી ઘેર આલો જ. બેન મોર પાછળ હું જીન્સનો પેન્ટ ટી શર્ટ લટક મટક લટક મટક આયલે જઈને હું વાંય વાંય આવ્યો ગયો એના ઘરે ગયો. ઘરે ગયો એટલે મેં કીધું બેનના ઘરે હશે કોક, એના સાસુ સસરા કોક, તે તાળું માર્યું હતું, તાળું ખોલ્યું. મેં કીધું બેન તમારા સાસુ સસરા, મને કે એ તો જુદા રહે છે. મનમાં કીધું તને જોઈ ત્યાંથી ખબર હતી જુદા રહેતા હશે. પછી પૂછ્યું મળી અધૂરામાં પૂરું, મેં કીધું તારો ઘરવાળો ક્યાં ગયો, મને કે એ તો નાહી ગયો ભાઈ. મેં કીધું આમાં ઊભો રહી એવું લાગતું જ નથી કાંઈ. પણ જ્યાં બાવણું ખોલ્યું ને તેમને આ માલિકર ઘોડિયામાં એક છોકરું રોતું હતું, નાકમાં ફુગા થાય બે એવું આળવી ત્રુ. આ છોકરાને મેં જોયું ને, મને કે બેહો જયેશભાઈ, હું બેઠો, મારા હાથમાં દોરી દીધી એના હિંચકાની, મને કે લ્યો આને હિંચકાઓ તે તમારા માટે ચા બનાવતી આવું. એટલે મને એમ થયું કાંઈ મજૂરી કરવા આવ્યો છું હું, પણ હવે આપણે તો હું એને ઘરે ગયા એટલે બીજું કાંઈ બોલાય નહીં, હું તો હાથમાં દોરી લઈને હિંચકાવો મળ્યો. મને કે બે હાલરડા ગાજો, કલાકાર છો ને ખબર પડે કેવા હાલરડા આવડે છે. અને સાહેબ મેં હાલરડું ચાલુ કર્યું. રેડી બાપુ, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. મંદિર જાઉં ઉતાવળીને જય ચડાવો ફૂલ, મંદિર જાઉં ઉતાવળીને જય ચડાવો ફૂલ. મહાદેવજી તો પ્રસન્ન થયા, એ મહાદેવજી તો પ્રસન્ન થયા ત્યારે આવ્યા તમે અનમોલ. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. મારું દીકરું છાનું રહેવાનું બદલે હામું થયું, એટલે મને એમ થયું કે આ આલડું આને કદાચ સાંભળ્યું નહીં હોય. આપણે આલડું ફેરવી, મેં આલડું ફેરવું. ઉલુ લુલુ હાલા રે હાલા, વાલા પોઢો મારા નંદના રે લાલા, લાલા તમને પારણીએ જુલાવે યશોદા માવડી.
જાજી રે ખમા તમને ગણી રે ખમા જાજી રે ખમા તમને ગણી રે ખમા માનું ચાલુ હે અને નાકમાં ભૂગા આખું ઉલ્લે ઘોડિયામાં કદા આ એક હાલડા મોહમ્મદ તું નથી આને કદાચ ચાલો એક હાલડું પ્રસિદ્ધ છે કદાચ આને સાંભળ્યું હોય તો અને સાહેબ મેં હાલડું ચાલુ કર્યું વીર રસનું પણ જન ધન કો ખજી જા માયની જા શિવાજી જન્મ હતો ધન કો ખજી જા માયની જા શિવાજી જન્મ હતા એ તલવાર કેરી ધાર પર હી દો ધર્મ રાખ્યો તો અનપણકાર કરતી પુત્ર ને મરજે સમર મેદાન એ યમ દેશ ની આવી આર રમણી અમર છે એ ઇતિહાસ માં જી અમર છે ઇતિહાસ માં ઈ જીજાભાઈ આલોડું ગાયું તું પણ કેવું ચાગલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાલુડાન માથી ડોળે દાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે બાળા રામ લખમણની વાત માતાજીને મૂંઘ જે દીધી મૂડી એની મૂંઘ જે દીધી શિવાજી નીંદ રૂનાવે માતાજી જબાય ઝુલાવે આ શિવાહા આ તમારી મોજ જ્યાં લગી શિવાજીના આલરડા ઉપર ગોળ થાય છે ને ત્યાં લગી ભારત વર્ષમાં વીર પુરુષો જન્મશે બાપા જીઓ જીઓ ફેર મિલે જે તેજી તારે હાથ દેવાની રાતી બોળ ભવાની તેજી તારે હાથ દેવાની રાતી બોળ ભવાની શિવાજી નીંદ રૂનાવે માતાજી જબાય ઝુલાવે જીઓ જીઓ મારી
ભૂણા ફૂલડા કેરી છે એજી આજ માતા ગેતી પાથરી રે ભૂણા ફૂલડા કેરી છે જ રે ભૂણા ફૂલડા કેરી છે તેજી તારી વીર પથારી પાથર શે વિષ ભુજારી તેજી તારી વીર પથારી પાથર શે વિષ ભુજારી શિવાજી નીંદ રૂનાવે માતાજી જબાય જુલાવે ડાણાણ ડુંગરા ડોલે શિવાજી નીંદ રૂનાવે દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડ માં નામ દેજો રે સઈ વાગડ ની એ વઢિયારી સાસુ દોયની રે દાદા હો દીકરી દાદા હો દીકરી દાદા હો દીકરી દાદા હો દીકરી જો કૃષ્ણ બાપા પૂજા બાપા અને શ્યામજી બાપા ને ત્યારે એના માટે પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું દળધી કાણે જેના માથા વહારે જેના દળધી કાણે જેના માથા વહારે પાળીઓ થઈને પૂજાવું એ ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું મેદાન બેસવું નથી મારે હાલ મેદાનમાં જાવું શહીદોની કોઈ સુરા શહીદોની કોઈ ખાભી બની ને મારે સુરા શહીદોની
રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. સરસ મજાની પાળિયાની વાતો, ગીતોની વાતો અમારી માવડીઓને તાળીના ગડગડાટથી વધાવો. ખરેખર ગામ શું છે, ગામનું નૂર શું છે, ગામનું પસંદગી શું છે, એ તો અહીંયા ગોર કરતા હોય ને કેવા ગીત ઉપર ગોર કરે છે એના ઉપરથી ખબર પડે કે આની અંદર નૂર કેટલું પીડ્યું છે. નૂર જોઈને ખરેખર આનંદ થાય છે. મુકેશભાઈ સ્પેશિયલ થેન્ક્સ, અમે આભાર તમારો માનીએ કે આવા માઢુડા માનવીઓની સામે તમે અમને લઈને આવ્યા છો. બાકી અમુક અમુક જગ્યાએ મરી જાય તોય ભલામણા સમજતા નથી, પણ મૂળ હું હોય મુંબઈ વાળા આ હાલડું ગાયું તોય ફુગા ચાલુ ને ટાટી આધાર બોલો બરોબર. ઓલા બેન ચા બનાવીને આવ્યા, ચા બનાવીને આવ્યા ને મને કે સેના કલાકાર જયેશભાઈ એક છોકરાને છાનું નથી રાખી શકતા. બેન હશે પણ તમારો હા રહેતો નથી, હું શું કરું એમ. પણ એ બેન આવ્યા અને સેટી ઉપર હું બેઠો જ ને બાજુમાં આવીને બેહી ગયા, આમ કરીને આમ બેઠા, આમ બેઠા, હાથમાં દોરી લીધી અને હાલડું પાડ્યું. શું ના શું હોય હું આઈ દીશ કોલાવેરી કોલાવેરી પાપા 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 હુઈ ગયું. મોટી મોટી ખબર પડી કે આ કોલાવેરીના પેટનો છે. આવા લબાડે તો ન હોય તો હે, પણ જેને દયા ધર્મ દિલમાં હોય. અહીંયા સરસ મજાની ફરમાઈશો આવે છે, પણ મને આજ ખરેખર મોજ જ આવે છે. કારણ કે મોજ મેં તમને ન કીધું, તમારી તાકાત હોય. અમારે તમે દિવાળી બેન ભીલને સાંભળ્યા છે, આમ તો હું ક્યારેય અખતરો કરતો નથી, આજ કરું છું. કારણ કે દિવાળી બેન ભીલ નો અવાજ અને હું બહુ ટૂંકા પડીએ સાહેબ. દિવાળી બેન એટલે સ્વર્ગસ્થ, હે એવું નામ હતું એનું, અને એનો અવાજ એટલે સાહેબ ગુજરાતની અંદર જેને લતા મંગેશકર કહેવાય અને કોયલ જેવો જેનો કંઠ, એવી રીતે આપણે બધા એને ઓળખતા. એને સાંભળવા માટે હવે તો કેસેટનું માધ્યમ મળે, પણ એક નાનકડી કોશિશ કરું તમારી સામે. અમારે શીતલબેન એમ કહેતા હતા કે તમે જરીક આપણે મેળ નથી કરવો, તમે સૂર નો આપો કઈ નહીં, હું આમાં આમાં ટ્રાય કરું. વળી નો દિવાળી બેન આવ્યા હોય તો વળી પાછા અવાજ કરવા જાવ, દિવાળી બેન નો ને આવી જાય મારા ઘરના નો અવાજ. કારણ કે હવે તો જેમ હવાર પડે એમ એ જ સાંભળે ને. મોરા બેની વાણિયાણ માછો પાણી જાય રેવા દ્યો મોર બીના રાજા જાવા દ્યો એ જીહો જીઠાતોર નથી. પછી હા મેં અવાજ આવે, એજ કરું રે વાણિયાણો તારા બેડલિયાના મૂળ, તારા બેડલિયાના મૂળ મારા રે બેડલિયે તારી મછુ થાશે ડોલ રેવા દ્યો મોર બીના. આજે અલગ હતી ભાવ હતો અભણભાઈ સાહેબ આપણી કાઠિયાવાડની ગુજરાતની, અને એમ છતાંય બહુ સરસ. આ તો આટલું ગાયા પછી હું છે ઠાક ગળાને હોય અને એમાં એ બેનનો અવાજ, આ તો પરમાત્માની કૃપા. એટલે બે લાઈન તમને સંભળાવી, વધારે વાત ન કરતા ફરીથી એવા સરસ તમારા એવા પણ ભજનો છે જે ડિવાઇડમાં ગાઈ શકાય. એ તો ભાઈ જયંતિભાઈ
અને બારોટો ને એમની દીકરી, એટલે ખૂબ સરસ ભજનની શરૂઆત, ભજનની મોજ. એકવાર મજા આવતી હોય તો તાળીનો ગડગડાટ કરી દો, કારણ કે આમાં શું છે, તાળી માગીને લેવાય નહીં કોઈ દિવસ. અમે એક જગ્યાએ ડાયરામાં ગયા, મેં કીધું તમે કોઈ તાળી પાડતા નથી, અમને મજા છે નહીં આવે. મને કે જયેશભાઈ તાળી પાડવામાં વાંધો નથી, પછી ટેવ પડી જાય તો. પછી મેં એને કીધું હારા કામમાં તાળી ન પાડીએ ને તો તાળી પાડવાનો સ્પેશિયલ અવતાર આવે, પાડો તાળી. પણ સરસ મજાની તમારી મોજ, ફરીથી તમારા ફરમાઈશના જેટલા ભજનો લેવાય એની અમે કોશિશ કરશું. શીતલબેનને પણ વિનંતી કરું કે જે કાંઈ ફરમાઈશો આવી છે એ પ્રમાણે હવે થોડો ભજનના દોર તરફ, કારણ કે ડાયરો, લોક ડાયરો એવો થઈ ગયો છે સાહેબ કે હવે કચ્છ કાઠિયાવાડે ઝીણી ઝીણી વાતો હાંચવી છે ભજનની. બાકી હવે ડાયરો અમે કરવા જઈએ ને ત્યાં સ્પેશિયલ ફરમાઈશ ચારણ કન્યા, જેન્ટ્સ વોઇસ ચારણ કન્યા સાંભળવી છે. હાલો તો ભેળી ભેળી લઈ લો એટલે બસ તમને બે. પણ જો રૂડી રળી આમણી અને હરિયાળી વળી હે તાર, એ આ તો ચારણ અમાણ ઘર નથી છોડવી, એ તારા પહુડા ને પાછા એવી ગાંધી ઘરના નેહડાની વાત રાષ્ટ્રીય શાયર મેઘાણીજી અને બીજા પાંચેક કવિ અને એની હારે મજાદરના અમારા ભગત બાપુ દુલાભાઈ કાગ નેહડાની માલિકો મહેમાન થયેલા, મહેમાન થયા પણ નેહડો કોને કહેવાય બાપ, જ્યાં ભારો ભાર નેહ નીતરતો હોય ને એને નેહડો કહેવાય. ગાંધીઘરના નેહડામાં કદાચ કોઈ બાર ગામથી આવેલો માણા હોય, અંધારું થઈ જાય અને ગાડી બંધ પડી હોય અને અચાનક કોઈ નેહડામાં જવાનું થાય ને, સ્પેશિયલ ફોન કરીને એમ ન કહેતા કે અમે આવવાના છીએ, પણ અચાનક કોક દી કોક નેહડામાં જાજો સાહેબ, પોતાના દીકરાઓને પાવાના દૂધ તમને પાઈ દે એવો આવકારો મળે. આવો ગાંધીઘરના નેહડા અને નેહડાની માલિકો મેઘાણીજી અને ભગત બાપુ બે બેઠા જ એ કાંડા પકડી પકડી અને દૂધની તાહળીઓ ભરી દે છે. એ દૂધની તાહળીઓ હાથમાં જ્યાં લીધી જમવા બેઠા છે અને તાહળીઓ હાથમાં લીધી ને જ્યાં મોઢે માંડવા જાય ને, તાહળી આવડી આવડી ચબુકલી નહીં હો, આંખના ડોળા જેવા આવે, આપણે મુંબઈમાં અમદાવાદમાં આપે અડધી કટિંગ એવી તાહળી નહીં, બબે કિલો દોઢ દોઢ કિલો દૂધ હમાય ને એવી તાહળીઓ ત્રાંબાની ભાઈ ભરી દીધેલી દૂધની છલો છલ, અને એ બરોબર મોઢે માંડવા જાય અને હાવજ આવો જે હાકોટો થયો ત્યાં તો દૂધની તાહળીઓ મળી, આમ ધ્રુજવા હાથમાં ત્રબાક 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 દૂધ મળ્યા હેઠા ધોળાવા. અને આ ચિત્ર જોઈ અને એકબીજાની સામે જે આ ચારણો જોવે છે, અહીંયા ભગત બાપુ અને આ વાણિયાનો દીકરો એમ કહેવાય છે કે જયરચંદ મેઘાણી આમ હાથમાં તાહળી પડી ધ્રુજવા, ત્યાં તો બીજો પડકારો થયો. આમ હીરભાઈ નામની એક 14 વર્ષની દીકરી સાહેબ કાંડા પકડી પકડીને પોતે પીરસતી હતી અને એમાં બીજો પડકારો થયો કે આપણી કાબરી વાછડીને આવજ ઉપાડી ગયો, કાબરી વાસડીને હાવજ ઉપાડી ગયો. આ ચિત્ર જ્યાં સાંભળ્યું અને ઓહરીની કોરે એક કડિયાળી ડાંગ પડી હતી, એ ડાંગ હાથમાં લઈ અને માથડુંક વાડ હતી અને ઠેકી અને ચારણની દીકરી આમ હાલતી થઈ ભાગી લાલી ગોળ જેવી આંખ કરી, એટલે તરત બધા મીડિયા પૂછવા મહેમાનો કે આ દીકરી ક્યાં ગઈ, કે હમણાં એની વાલી જે વાછરડી હતી ને ગાયની એને ઉપાડીને હાવજ ગયો છે, હમણાં દીકરી જાહે સીમાડે મૂકી આવશે. હું વાત કરો છો આ હાવજના મોઢામાંથી વાછરડી ચોડાઈ આવશે આ હીરભાઈ નામની દીકરી કે હા. બે કવિઓ બેઠા છે, કવિઓ વિચાર કરે છે કે અમે જો દૂધની તાહળીઓ પી, અહીંયા એક ચારણની દીકરી જો જગદંબા જેવી એ હાવજના મોઢામાંથી એ પોતાના વાછરું છોડાવવા જતી હોય, આજ કલમને ઉપાડીએ. અને તેથી મેઘાણીજી લખે છે બાપુ
ગરજે કરવી નાખે ધર્મા ગરજે જાવ ને આ ઘેરો ગરજે ગામ કના પાદર માં ગરજે ચૌદ વર્ષ ની ચારણ ની દીકરી જ્યાં જોઈ ગઈ અને ચારણ ની દીકરી એ કસોટો પહેરી લીધો લાલ હિંમત જેવી આગ કરી અને હાવત ની સામે થઈ કે હાવત ને ખબર પડી ગઈ કે વાહે દીકરી આવે છે સાહેબ એક લાકડી નો ઘા માર્યો આવો જ હામો થાય છે સાહેબ ભૂગવાટા કરતો ચૌદ વરહની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાંગુ છાળ ચારણ કન્યા ચૌદ વરહની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા ડાંગુ છાળ ચારણ કન્યા ચોબરવન ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા મોઢામાંથી વાછરડું મુકાવી અને હાવજ ભાગ્યો 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 હિરણનો રણારો ભાગ્યો રોટીવેલી થાળો ભાગ્યો દીકરી ચૌદ વર્ષની પોતે વાછરડું લઈને વી આવી અને ઈ પછીની ઘટના હું તમને કહું હાવજ ભાગી અને ગયો એની બોર્ડમાં ત્યાં સિંહણી બેઠી હતી સિંહણ બેઠી હતી સિંહણે કીધું કે આપણા કુળમાં નરસંગ થયો અને તું હાવજ થઈને ભાગીને વી આવ્યો તને શરમ ન આવી એક એક છોકરીથી ભાગીને વી આવ્યો તને શરમ ન આવી ગાંડી ગીરનો રાજા કહેવાય હાવજ કહેવાય હોમગારનો નાદ કહેવાય અને તારી ખાલી ગરજ ના થાય ને હિમાડે ચાર કિલોમીટર છઠું તાય કાંધીના ઠામડા પાડી નાખ આવો નરસંગ જંગલનો રાજા થઈને તું ભાગી ગયો તો તને શરમ ન આવી અને ભાગ્યો ભાગ્યો તો એક ચૌદ વર્ષની છોકરીથી ભાગી ગયો તેથી હાવજે જવાબ દીધો તો કહું ચૌદ વર્ષની દીકરીથી નથી ભાગ્યો સિંહણ તને ખબર ન હોય હું ચૌદ વર્ષની દીકરીથી નથી ભાગ્યો પણ એના ખંભે જે લોબડી હતી ને એ લોબડીને જોઈને હું ભાગી ગયો તો ભલામણા આપણી જગદંબાઓની આ તાકાત છે હું લોબડીને જોઈને ભાગ્યો તો અને સાહેબ હકીકત લોબડીની તાકાત એવી છે ગાંડીગરના નેહડાની ચારણની દીકરીઓને કોઈ કવિએ જોઈને એટલું પૂછ્યું હતું કે જગદંબા તારી તાકાત કેટલી અને તેથી જગદંબાએ એટલું કીધું હતું ગાંડીગરના નેહડામાં જેથી નવલા નોરતા આવે ને તેથી અમારા ઉઘાડા પગ હોય ધૂળવાળા ફરાક હોય ખંભે લોબડી હોય કાખમાં ભાઈ તેડ્યો હોય માથે ગરબો લઈ અને અમે જગદંબાઓ જેવી દીકરીઓ જેથી ગરબે રમીએ ને તેથી એક પગ અમારો ગાંડીગરના નેહડામાં હોય ને બીજો પગ હિમાલયના ખોપરા માથે હોય આ તાકાત અમારી છે સાહેબ આ જગદંબાઓની વાતો કરવી છે એના ભેળિયા ગાવા છે અહીંયા મારી દીકરી લાડકીને ઘણી ખંભમાં જે કાંઈ તમને સાંભળવું છે પણ મેં જે રાઉન્ડ લીધો છે એ પ્રમાણે ફરીથી બેનને પણ કારણ કે અમારા કલાકારોને પણ મને થોડો પૂરો થાય એમને ફરીથી રજૂ કરીએ કાંઈક નવી રજૂઆતો લઈને ફરીથી હું આવું અને બેનને જોરદાર તાળીના ગડગડાટથી આપણે આવકારીએ અને વિનંતી કરીએ કે આવો બેન અત્યાર લગી માતાઓ બહેનો પણ આ કાર્યક્રમને માણી રહ્યા છે ખૂબ આનંદની વાત શીતલબેન બારો મંજીભાઈ ને વિનંતી કરીશ કે તેઓ સાલથી હા વિમળાબેન
વિમળાબેન ખીમજીભાઈ ને વિનંતી કરીશ કે શીતલબેન નો સાલ ઉડાડી અને સન્માન કરે. લીલાબેન રામજી ઉકાણી અહીંયા હાજર હોય તો હું વિનંતી કરીશ કે શીતલબેન નો સાલ ઉડાડી અને સન્માન કરે છે. સાલો ઉડાડી અને સન્માન નથી માનતો, પણ તમારા બધાનો ભાવ રૂપી આશીર્વાદ શીતલબેન ને વિનંતી કરીશ કે સામે આવી સ્ટેજ ની. હા, થોડી તકલીફ લેશો. મહિલા મંડળ ના પ્રમુખ છે અમારા. આવી જાઓ બેન, નીચે જ આવી જાઓ. વાત કરી જોરદાર બેન માટે વરતાળી નો ગણગણાટ. ત્યારબાદ એમના પિતાશ્રી, ના 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 બરાબર છે, જયંતિભાઈ બારોટ. ખરેખર બેન અત્યારે જે કક્ષાએ અહીંયા ગુજરાતમાં નામ કર્યું છે, ગુજરાતી ટીવી ચેનલો અને અનેક કેસેટોની અંદર જેમણે કંઠ આપ્યો એવા શીતલબેન, તાળી કરીએ આપણે જયંતિભાઈ માટે. તાળીઓ, જોરદાર તાળીઓથી વધાવશો. તાળીઓથી વધાવશો. અમારે કિરીટભાઈ પણ બારોટ છે અને કિરણભાઈ પણ બારોટ જ છે. એવા કિરણભાઈ બારોટ ખૂબ મોટું નામ સાહેબ અમદાવાદની. ત્યાર પછી મંજીરાના માણીગર અમારે રાણાભાઈ. મંજીરાના માણીગર, હા સુના રાણાભાઈ, રાણા અમારે સાઉન્ડ સિસ્ટમ ખૂબ સરસ આનંદ આપણને કરાવી રહ્યા છે અને અમારા ગુરુ કહેવાય યંગ છે અને ભજન પ્રેમી છે, અમારી સાથે આવ્યા છે ભાઈ શ્રી અક્ષયભાઈ, અમારે દીક્ષિતભાઈ, દીક્ષિતભાઈ પટેલ. પટેલોનું સોંગ ખૂબ સારું આવેલું હતું અને રિલીઝ કરેલું પાટણથી પેરિસ સુધી પટેલોનો વટ છે.